ચોટીલા રામ રહીમ ફાઉન્ડેશનના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ફ્રી ટ્યુશન ક્લાસના બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું, સાથોસાથ બાળકોને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું. ચોટીલાના તરવરિયા યુવાઓ દ્વારા 4/4/2004ના રોજ પોતાના પોકેટમનીમાંથી બચત કરીને જરૂરિયાત લોકોને મદદ કરવાના હેતુથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જે તે સમયે ચોટીલા ચામુંડા માતાજી મંદિરે ચાલીને આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી અને શરબત પીવડાવવાની કામગીરી કરતા હતા. સમય જતાં માનવ સેવા, જીવદયા, શૈક્ષણિક કાર્યો, પ્રકૃતિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કામગીરી વગેરે જેવા સમયની જરૂરિયાત મુજબ પરોપકારના કાર્યો કરતા આવે છે. રવિવારે 18મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ચોટીલાના હાઈવે રોડ પર આવેલ બારાભોરા હનુમાન ધાર પર આવેલ ઝુંપડપટ્ટીના બાળકોને દર રવિવારે સંસ્થા દ્વારા ભણાવવામાં આવે છે. તે બાળકોમાં શિક્ષણનું મહત્ત્વ વધે અને ભૂલકાઓને સ્કૂલ જતા હોય તેવી ભાવના થાય તે હેતુથી ફ્રી ટ્યુશનના 50 બાળકોને સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ શૂઝ અને મોજાનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ તકે વિચરતા સમુદાયના સમર્થનમાં મંચના હર્ષેદભાઈ વ્યાસ અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ વડેખણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, મેહુલભાઈ ખંદાર, અરબાજ ખાન પઠાણ, વિજયભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ જાડેજા, વીરમભાઈ ડાંગર, ફેજલભાઈ વારા, ગોપાલભાઈ વાઘેલા, મોઇન ખાન પઠાણ, નિરાલીબેન ચૌહાણ, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, ગીતાબેન વાઘેલા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જગદીશ ઝાલા, ZSTV ચોટીલા.